વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં. ધોરણ બે વિષય ગણિત ગમ્મત ભાગ ત્રણ. ભાગ ત્રણ અગાઉ આપણે બે ભાગ ભણી ગયા. પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ. પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ ભાગ ત્રણ. તો આજે આપણે ભણીશું પ્રશ્ન ત્રણ. અગાઉ આપણે બે પ્રશ્ન ભણી ગયા. પ્રશ્ન ત્રણ. અ નીચેની વસ્તુઓ ચીચવા શીશો પર ક્યાં આવશે? ઉદાહરણ આપેલ છે. ચીચવા ઉપર નીચેની વસ્તુઓ વજનવાળી અને હલકી વસ્તુ બંને આપી છે કે ચીચવા ઉપર શીશો ઉપર ક્યાં આવશે એ આપણે જોઈએ. તો ઉદાહરણ આપ્યું છે તરબૂચ અને નારંગી. જે વજનમાં ભારે હશે નીચું જશે ચીચવામાં શીશો, અને જે વજનમાં હલકું હોય એ ઊંચું થાય. તો આ વજનમાં ભારે છે તરબૂચ, એટલે અહીંયા નીચે ને અહીંયા આપણે અહીંયા જોડીશું નીચે જાય, અને નારંગી હલકી છે એટલે ઊંચી થાય. તમે ચીચવામાં સવારી કરજો. વજન જેનું વધારે હશે એ નીચું થઈ જશે, એ સાઈડ બાજુ નીચી થશે, અને જે વજન હલકું હશે એ ઊંચું થશે. ચીચવાની સવારી કરો એટલે ખબર પડશે. એક નંબર કુકર અને વાટકી. કુકર ને વાટકી આ બંનેમાંથી કઈ વસ્તુ વજનવાળી છે? કુકર. તો કુકરનું વજન વધારે હોય એટલે ચીચવા નીચી થાય, એટલે ચીચવા નીચું થાય એ આપણે અહીંયા જોડીશું, અને વાટકી હલકી છે એટલે એને શીશો એ ઊંચું થાય એટલે અહીંયા ઊંચું થાય એ સાઈડ જોડશું, અને હલકા સામે આવી રીતે જોડીશું. ઉદાહરણ આપેલું છે, જોઈ લેવાનું એટલે ખબર પડી જશે. બે નંબર બૂટ અને કાસ્કો. બૂટ અને કાસ્કો એ બેમાંથી કયું વજન વધારે છે? આ બંનેમાંથી કયું વજન વધારે છે? કાસ્કાનું વજન વધારે છે કે બૂટનું? કાસ્કાનું વજન વધારે નથી, કાસ્કો હલકો છે અને વધારે વજન બૂટનું છે. તો બૂટનું વજન વધારે છે એટલે ચીચવા નીચું થઈ જાય, શીશો નીચું થાય એટલે અહીંયા જોડીશું, અને કાસ્કો હલકો છે એટલે ઊંચું થશે તો અહીંયા જોડીશું આપણે. ખબર પડી તમને વિદ્યાર્થી મિત્રો? હલકું વજન હોય એ ઊંચું થાય શીશો ચીચવા, અને ભારે વજન હોય એ નીચું જશે એ બાજુ નીચી જશે. બરાબર ખબર પડી ગઈ ને? હલકા વજન ઊંચું આવશે અને વજન વધારે હોય એ નીચું આવી રીતે આવશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ ત્રણ નંબર. ત્રણ નંબરમાં માટલી અને બોટલ આપી છે. માટલી અને બોટલ આપી છે આ બંનેમાંથી કયું વજન વધારે હોય? બોટલનું કે માટલીનું? તો માટલીનું વજન વધારે હોય. શાનું વજન હોય? માટલીનું, અને બોટલ હલકી હોય માટલી કરતે. તમે ઘરમાં જોઈએ છે માટલી અને બોટલ, તો માટલીનું વજન વધારે હોય અને બોટલનું વજન હલકું હોય, એટલે વધારે વજનવાળું ચીચવા અહીંયા નીચું થશે. વજન વધારે હોય એટલે નીચું જાય બાજુ, અને વજન હલકું હોય આવી રીતે ઊંચું થાય. એટલે આવી રીતે આપણે બોટલને અહીંયા જોડીશું અને માટલીને અહીંયા જોડીશું. ચાર નંબર બોલ અને ફૂટબોલ. તો આ બંનેમાંથી કયા બોલનું વજન વધારે છે? આ નાનો બોલ છે અને આ મોટો બોલ છે. તો ના, આ બોલનું વજન હલકું હોય અને મોટો ફૂટબોલ હોય એટલે એનું વજન વધારે હોય, આનું વજન વધારે હોય. તો વધારે વજનવાળી હોય એને કઈ જગ્યાએ આપણે જોઈશું? અહીંયા નીચું થાય, વજન વધારે હોય એટલે આપણે અહીંયા જોડીશું ફૂટબોલને, અને બોલનું વજન ઓછું હોય એટલે અહીંયા આપણે બોલ ઊંચું થાય એટલે અહીંયા જોડીશું આપણે બોલને. પાંચ નંબર. પાંચ નંબર અહીંયા ત્રણ થેલી આપી છે અને અહીંયા એક થેલી આપી છે. તો એક થેલીવાળું વજન વધારે હોય કે ત્રણ થેલીનું? તો ત્રણ થેલીનું વજન વધારે હોય, ત્રણ થેલીનું વજન વધારે હોય એટલે જેનું વજન વધારે હોય એ બાજુ નીચી થશે. તો આ બેમાંથી કયું પાછું નીચું છે? તો આ. તો અહીંયા નીચું વજન આ વધારે વજનવાળું અહીંયા જોડીશું આપણે નીચું થાય, અને ઓછું વજનવાળું એક થેલી અહીંયા આપણે ઊંચું થાય એટલે અહીંયા જોડીશું આપણે. બરાબર ખબર પડી વિદ્યાર્થી મિત્રો તમને કે કેવી રીતે વજન જેનું વજન વધારે હોય એ નીચું જશે એ બાજુ, અને જેનું વજન હલકું હશે એ ઊંચું થશે. બરાબર છ નંબર
થેલી આલી છે અને અહીંયા બે થેલી આપી છે તો એક થેલીનું વજન વધારે આ ડબલ છે આ એક અને આ બે છે તો એક થેલીનું વજન હલકું હોય અને બે થેલીનું વજન વધારે હોય બે થેલીનું વજન વધારે હોય તો એક થેલી આપણે પહેલી આપી છે એટલે હલકું વજન હોય એટલે એનું બાજુ જઈ થાય ઊંચી થાય એટલે અહીંયા આપણે અહીંયા જોડીશું ઊંચા અને બે થેલી વજન વધારે હોય વજન વધારે હોય એ નીચું થાય એ બાજુ નીચી થાય એટલે અહીંયા જોડીશું આપણે ખબર પડી તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ ને કેવી રીતે જોડવાનું પરીક્ષામાં ભૂલ ના થાય એવી રીતે જોડવાનું આગળ જોઈએ આપણે બીજું વિદ્યાર્થી મિત્રો સાત નંબર સાત નંબર એમાં બે ટમ્બલર આપે છે અને ડોલ આપી છે બે ટમ્બલર અને ડોલ આ બંનેમાંથી કોનું વજન વધારે છે બે ટમ્બલરનું કે ડોલનું તો બે ટમ્બલરનું વજન ઓછું હોય ડોલમાં વધારે પાણીમાં વધારે વજન ડોલનું હોય ટમ્બલર નાના હોય છે એટલે એનું વજન ઓછું હોય એટલે ટમ્બલરનું વજન ઓછું હોય અને ડોલનું વજન વધારે હોય ડોલ મોટી છે બરોબર ને ડોલ મોટી છે એટલે ડોલનું વજન વધારે છે અને બે ટમ્બલર બહુ નાના છે એટલે ટમ્બલરનું વજન ઓછું હોય એટલે આપણે ટમ્બલરને ઓછા વજનવાળામાં ઊંચું થાય એ બાજુ ઊંચી થાય એટલે અહીં ઊંચી બાજુ સામે બાજુએ આપણે આ ટમ્બલરને જોડીશું જ્યારે ડોલનું વજન વધારે હોય એટલે એ બાજુ નીચી થશે આ નીચું બાજુ છે એને આપણે ડોલ અહીંયા જોડીશું આઠ નંબર અહીંયા એક ઈંટ આપી છે અને અહીંયા બે ઈંટ આપી છે એક ઈંટનું વજન વધારે હોય કે બે ઈંટનું વજન વધારે હોય આમાંથી વજન કોનું હલકું અને વધારે છે તો એક ઈંટનું વજન હલકું હોય આ હલકું હોય અને આ બે ઈંટો વજનમાં ભારે હોય આ બંનેમાંથી બે ઈંટો વજનમાં ભારે હોય એક ઈંટ એનાથી હલકી હોય આનું ડબલ વજન થઈ જાય બે ઈંટો છે એટલે ને આ એક ઈંટ છે એટલે એનું વજન હલકું હોય તો એક ઈંટને આપણે જોડીશું અહીંયા હલકું એટલે હલકું વજન હોય એ ઊંચું થાય એટલે આ ઊંચી સાઈડ આપણે એને જોડીશું અને બે ઈંટોનું વજન વધારે હોય એટલે આપણે એ નીચું થાય બાજુ એટલે એ આપણે જોડીશું આવી રીતે તમારે પરીક્ષામાં ચિત્રો આપ્યા હશે એને આપણે આવી રીતે ચીજવા શીશો ઉપર આપણે આવી રીતે જોડવાનું છે બરાબર આવી રીતે જોડવાનું છે તો આપણો આ પ્રશ્ન ત્રણ પૂરો થાય છે ઓ હવે આ આગળ જોઈશું પ્રશ્ન ત્રણ બ પ્રશ્ન ત્રણ બ નીચેના આધારે પ્રશ્નના જવાબ લખો અહીંયા નીચે આપણને ચિત્ર આપ્યું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે એ જોઈએ હવે એના પ્રશ્નોના જવાબ આપણને આ ચિત્ર આપ્યું છે શું છે ચિત્ર ચાલલાઓ જુદા જુદા ચાલલા છે પેકેટમાં એક પેકેટમાં કેટલા ચાલલા છે અને કેટલા પેકેટ છે એ આપણે ચિત્રમાં પહેલાં જોઈ લઈએ પછી એના પ્રશ્નના જવાબ જોઈએ તો કેટલા પેકેટ છે ચાલલાના એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કેટલા છે સાત પેકેટ છે અને એક પેકેટમાં કેટલા ચાલલા છે એ જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો સાત પેકેટ છે ચાલલાના અને એક પેકેટ ચાલલા એક પેકેટમાં દસ ચાલલા છે કેટલા ચાલલા છે દસ સાત પેકેટ ચાલલાના છે એમાં એક પેકેટમાં દસ ચાલલા છે તો સાત પેકેટમાં કેટલા ચાલલા થાય સિત્તેર દસે દસ સિત્યા સિત્તેર દસ સિત્યા સિત્તેર થાય બરાબર આપણે દસનો ઘડિયો બોલવાનો દસ સિત્યા સિત્તેર તો સાત પેકેટમાં સિત્તેર ચાલલા થાય હવે એના પ્રશ્નોના જવાબ આપણે જોઈશું તો એક નંબર એક પેકેટમાં કેટલા ચાલલા છે તો મેં તમને કીધું સમજાય તો એક પેકેટમાં દસ ચાલલા છે તો એક પેકેટમાં આપણે લખવાનું દસ ચાલલા છે બે નંબર ચાલલાના પેકેટ કેટલા છે તો ચાલલાના પેકેટ કેટલા હતા આપણે ગણ્યા હતા મેં તમને કીધું તો ચાલલાના પેકેટ કેટલા હતા સાત તો ચાલલાના પેકેટ સાત હતા અને એક પેકેટમાં દસ ચાલલા હતા તો ત્રણ નંબર કુલ કેટલા ચાલલા છે તો સાત પેકેટ હતા એમાં એક પેકેટમાં દસ ચાલલા હતા
એટલે 10 10 70 70 કેટલા ચાલ્લા હતા 70 ચાલ્લા હતા કુલ 70 ચાલ્લા હતા ચાર નંબર 58 ચાલ્લા હોય તો આવા કેટલા પેકેટ બને અને કેટલા ચાલ્લા પેકેટની બહાર છૂટા રહે 58 ચાલ્લા હોય તો કેટલા પેકેટ ચાલ્લા બને અને કેટલા ચાલ્લા છૂટા પડે તો 58 છે 58 છે એમાંથી આ 8 ચાલ્લા છૂટા પડે અને આ 5 પેકેટ ચાલ્લા થાય કેમ કે આ 8 એકમમાં છે એટલે 8 ચાલ્લા છૂટા પડે અને 5 દશકમાં છે એટલે 50 ચાલ્લાના 5 પેકેટ થાય એટલે 5 પેકેટ થાય અને 8 છૂટા પડે એટલે તમને સહેલાથી આવડી જશે આ 58 આપ્યા છે તો 10 ચાલ્લાના પેકેટ કેટલા થાય તો 58 આપ્યા છે એમાંથી એકમ હોય એ ચાલ્લા છૂટા પડે અને દશક હોય એટલા પેકેટ ચાલ્લાના થાય જે દશકમાં છે 5 તો 5 ચાલ્લાના પેકેટ થશે બને અને 8 ચાલ્લા છૂટા રહે એવી રીતે તમને સહેલાથી આવડી જશે જે એકમમાં છે એ ચાલ્લા છૂટા પડશે અને દશકમાં જે 5 છે એ 5 પેકેટ ચાલ્લાના બનશે ખબર પડી ગઈ આવી સહેલાઈ રીતે તમને આવડી જશે આ સહેલાઈથી મેં તમને સમજાવી કે જે એકમમાં છે 8 એ 8 છૂટા ચાલ્લા રહે અને 5 છે એ 5 પેકેટ ચાલ્લાના બને ખબર પડી જઈ ને સહેલી રીતે બરોબર બે નંબર જોઈશું હવે આપણે હવે બે નંબર જોઈએ તો બે નંબરમાં આ લાકડાની બારીઓ આપી છે ચિત્રમાં શું આપ્યું છે લાકડાની બારી આપી છે અને બીજા લાકડા છૂટા છે તો લાકડાની બારીઓ કેટલી છે 3 છે કેટલી છે 3 છે અને છૂટા લાકડા કેટલા છે એ આપણે ગણીએ 3 બારીઓ લાકડાની છે એક લાકડા એક બારીમાં કેટલા લાકડા છે એ પણ ગણીએ 1 2 3 4 5 6 7 8 9 ને 10 એક બારીમાં 10 લાકડા છે જ્યારે સૂતા લાકડા કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 ને 9 તો 9 લાકડા સૂટા છે તો હવે જોઈએ એક નંબર ભારાની બહાર કેટલા લાકડા સૂટા પડ્યા છે તો આપણે ગણ્યા કે ભારાની આ ભારા છે અને બહાર કેટલા લાકડા સૂટા પડ્યા છે તો ફરીથી ગણી જોવાનું 1 2 3 4 5 6 7 8 ને 9 તો પછી આવું ગણી પછી લખવા 9 લાકડા છૂટા પડ્યા છે 9 લાકડા બરોબર બે નંબર કુલ કેટલા લાકડા છે આવડી 9 નહીં લખી દેવાના 9 લાકડા લખવાનું બરોબર પરીક્ષામાં એવું લખવાનું કેટલા લાકડા છૂટા પડ્યા છે તો લખવા 9 લાકડા એવું એકલું નહીં લખી દેવાનું 9 બરોબર બે નંબર કુલ કેટલા લાકડા છે તો 3 ની ભારી 10 10 ની છે એક બારીમાં 10 10 છે 10 લાકડા છે તો 3 બારીમાં કેટલા લાકડા હોય 30 10 20 30 30 ને 9 કેટલા થાય કુલ કેટલા લાકડા થયા 30 ને 9 કેટલા થાય 30 9 30 9 0 9 તો 9 આવશે 0 0 9 તો 9 આવશે 3 ના 3 કેટલા લાકડા થયા કુલ કેટલા લાકડા થયા 39 લાકડા 3 નંબર લાકડાના આવા 4 ભારા હોય તો કુલ કેટલા લાકડા હોય તો એક ભારામાં 10 લાકડા હોય તો 4 ભારીમાં કેટલા લાકડા થાય એક ભારામાં 10 લાકડા હોય તો 4 ભારામાં કેટલા લાકડા થાય તો 10 20 30 અને 4 10 આ 4 બારીઓ છે 1 2 3 અને 4 એમાં 10 10 હોય એક બારીમાં તો ગણવાના 10 20 30 અને 40 કેટલા લાકડા થાય 40 લાકડા થાય 4 નંબર 24 લાકડા હોય તો આવા કેટલા ભારા બને તમને મેં આગળ શીખવાડી દઉં જે એકમમાં હોય એ લાકડા છૂટા પડે અને દશકમાં હોય એટલી ભારી લાકડાની બને 24 લાકડા આપ્યા છે 24 લાકડા હોય તો 4 લાકડા છૂટા પડે અને 2 લાકડાની ભારી બને 2 ભારા બને લાકડાના અને 4 લાકડા
લઈ જવાનું બે વારા બને અને ત્યાં લાકડા સુતા રહે ખબર પડી ગઈ ને આ સાવ સહેલી રીતે મેં તમને શીખવાડ્યું છે એટલે તમને આવડી જ જશે હવે જોઈએ આગળ ત્રણ નંબર તો ત્રણ નંબરમાં આપણે શું દેખાય છે પેન્સિલના પેકેટ પેન્સિલના પેકેટ દેખાય છે તો કેટલા પેકેટ છે પેન્સિલના પહેલાં આપણે જોઈ લઈએ ચિત્રમાં તો 1 2 3 4 5 ને 100 ને કેટલી છૂટી પેન્સિલો છે 1 2 3 ને 4 ચાર પેન્સિલો છૂટી છે અને કેટલા પેકેટ છે 1 2 3 4 5 ને 100 કેટલા પેકેટ છે 100 પેકેટ છે પેન્સિલના 100 પેકેટ છે અને ચાર પેન્સિલ છૂટી છે તો એક પેકેટમાં કેટલી પેન્સિલો છે 1 2 3 4 ને 5 5 ને 5 10 તો પેન્સિલની એક પેકેટમાં 10 પેન્સિલ હોય તો આપણે જોઈએ પ્રશ્નના જવાબ એક પેકેટમાં કેટલી પેન્સિલ છે તો એક પેકેટમાં 10 પેન્સિલ છે કેટલી પેન્સિલ છે 10 આપણે ગણીને એક પેકેટમાં 10 પેન્સિલ છે બે નંબર પેન્સિલના પેકેટ કેટલા છે તો આપણે ગણ્યા તો પણ ફરીથી ગણીએ તો પેકેટ કેટલા પેન્સિલના 1 2 3 4 5 ને 100 તો પેન્સિલના 100 પેકેટ છે ત્રણ નંબર પેકેટની બહાર કેટલી પેન્સિલ છે ગણવાની 1 2 3 ને 4 પેકેટની બહાર 4 પેન્સિલ છે 4 પેન્સિલ લખવાનું કુલ કેટલી પેન્સિલ છે તો કુલ કેટલી પેન્સિલ છે તો 100 પેકેટમાં કેટલી પેન્સિલ છે તો 10 20 30 40 50 અને 60 કેટલી પેન્સિલ છે 100 પેકેટમાં 60 પેન્સિલ છે અને જુદી કેટલી છે 4 પેન્સિલ તો 60 વત્તા 4 0 4 તો 4 અને 100 તો કુલ 64 પેન્સિલ છે કેટલી પેન્સિલ છે 64 પેન્સિલ છે હવે જોઈશું આગળ આપણે હવે આગળ જોઈશું આપણે 4 ચાર નંબરમાં માળાઓ આપી છે શું આપી છે માળાઓ તો એક માળા 10 ફૂલથી બનેલી છે એક માળામાં 10 ફૂલ છે અને બીજા ફૂલ સૂટા છે બરાબર તો આપણને પહેલા ચિત્રમાં 10 એક માળા આપેલી છે પછી બીજામાં 1 2 3 4 ને 5 પાંચ માળાઓ આપી છે અને બીજા સૂટા ફૂલ છે 1 2 3 4 5 6 ને 7 ને 8 આઠ ફૂલ સૂટા છે અને પાંચ માળાઓ આપી છે પછી ત્રીજામાં ત્રીજા ચિત્રમાં શું આપ્યું છે 1 2 3 4 5 6 માળાઓ આપી છે અને બીજા ફૂલ સૂટા છે 1 2 3 4 5 6 ને 7 સાત ફૂલ સૂટા છે 6 માળાઓ છે અને 7 ફૂલ સૂટા છે તો આપણે જોઈએ હવે તો એક નંબર પહેલા ચિત્રમાં માળામાં કેટલા ફૂલ છે તો આ પહેલું ચિત્ર આપણને આપ્યું છે એમાં એક માળામાં એ પહેલાં ચિત્રમાં માળામાં કેટલા ફૂલ છે તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 કેટલા ફૂલ છે 10 ફૂલ તો એ લખવાનું પહેલાં પ્રશ્નમાં 10 ફૂલ છે અથવા 10 ફૂલ તો પહેલાં ચિત્રમાં માળામાં 10 ફૂલ છે બે નંબર બીજા ચિત્રમાં કેટલી માળા છે અને કેટલા ફૂલ સૂતા રહે છે તો આપણે બીજા નંબર આ પહેલું ચિત્ર તો આ બીજા નંબરનું ચિત્ર બીજા ચિત્રમાં કેટલી માળા છે અને કેટલા ફૂલ સૂતા છે એ લખવાનું છે તો આપણે પહેલા માળા ગણીએ માળા પૂછી છે બીજા ચિત્રમાં તો 1 2 3 4 ને 5 તો 5 માળા છે અને કેટલા ફૂલ સૂતા છે 1 2 3 4 5 6 7 ને 8 તો બીજા પ્રશ્નનો જવાબ આવશે 5 માળા છે અને 8 ફૂલ સૂતા છે 5 માળા અને 8 ફૂલ સૂતા છે નંબર બીજા ચિત્રમાં કુલ કેટલા ફૂલ છે તો બીજા ચિત્ર આ બીજા ચિત્રમાં કુલ કેટલા ફૂલ છે તો આપણે ગણીએ 5 માળા છે એમાં એક માળામાં 10 છે તો 10 20 30 40 અને 50 તો 5 માળામાં 50 ફૂલ છે અને બીજા કેટલા ફૂલ સૂતા છે 8 તો 50 વત્તા 8 બરાબર કેટલા 0 8 તો 8 5 ના 5 તો બીજા ચિત્રમાં કુલ 58 ફૂલ છે કેટલા ફૂલ છે 58 બીજા ચિત્રમાં 58 ફૂલ છે
ચાર નંબર ત્રીજા ચિત્રમાં કેટલી માળા છે અને કેટલા ફૂલ સૂતા છે તો આ ત્રીજું ચિત્ર આપણે પહેલું જોયું બીજું જોઈએ અને આ ત્રીજું ચિત્ર તો ત્રીજા ચિત્રમાં કેટલી માળા છે પહેલાં ગણી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ ને છ તો લખવાનું સ માળા છે અને કેટલા ફૂલ સૂતા છે એક બે ત્રણ ચાર પાંચ અને સાત તો સ માળા છે અને સાત ફૂલ સૂતા છે સાત ફૂલ સૂતા છે બરાબર ખબર પડી ગઈ ને આવી રીતે પ્રશ્નોના જવાબ ચિત્ર જોવાનું પ્રશ્ન પહેલાં વાંચવાનો પછી ચિત્ર જોવાનું પછી એને ગણવાના અને પછી લખવાના ઉતાવળ કરવાની નહીં શાંતિથી એના જવાબ લખવાના ના ખબર પડતી હોય તો આવી રીતે સરવાળો પણ તમે કરી શકો છો પ્રશ્ન ત્રણ ક પેટર્ન મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો તો પેટર્ન આપી એ પ્રમાણે આપણે ખાલી સ્થાન પૂરવાના છે ખાલી જગ્યા પૂરવાની છે તો એક નંબરમાં પાંચ અ પાંચ બ સાત અ સાત અ પૈ કેટલા આવે સાત પૈ આઠ તો આઠ પ આઠ પૈ શું આવે નવ તો નવ અ અને બ જ આપેલું છે પછી ક ડ નથી આપ્યું એટલે અન બ લખવાનું છે પાંચ અ સ બ સાત અ આઠ બ અને નવ અ પહેલાં એ આગળ જોઈ લે આનું શું છે એટલે ખબર પડી જશે લખવાની બે નંબર પંચ્યાસી પંચોતેર પાસઠ પાસઠમાં દસ ઓછા કરીએ તો કેટલા આવે પંચાવન પંચાવનમાં દસ ઓછા કરીએ તો પિસ્તાલીસ પિસ્તાલીસ પંચાવન અહીંથી ઉમેરવાના એવું લાગે ને તો આમાં પંચ્યાસી પછી દસ ઓછા કરીએ એટલે પંચોતેર આવે પંચોતેરમાં દસ ઓછા કરીએ એટલે પાસઠ આવે પાસઠમાં દસ ઓછા કરીએ એટલે પંચાવન પંચાવનમાં દસ ઓછા કરીએ એટલે પિસ્તાલીસ આપણે અહીંયા મગજનો ઉપયોગ બુદ્ધિનો ઉપયોગ કરવાનો ગણતરી તમને અંક આવતા હશે તો તમને આવડશે દસ દસ ઓછા કરવાના છે તો એ નંબર પંચાવન પચાસ પિસ્તાલીસ પંચાવન છે એમાં પાંચ ઓછા કરીએ એટલે પચાસ આવે પચાસમાંથી પાંચ ઓછા કરીએ બાદ પચાસમાંથી બાદ કરીએ પાંચ એટલે પિસ્તાલીસ થાય પિસ્તાલીસમાં પાંચ બાદ કરીએ એટલે ચાલીસ થાય અને ચાલીસમાં પાંચ બાદ કરીએ એટલે પાંત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ અને પંચાવન આવી રીતે ગણવું હોય તો પાંત્રીસ પછી એમાં પાંચ ઉમેરીએ એટલે ચાલીસ ચાલીસમાં પાંચ ઉમેરીએ પિસ્તાલીસ પિસ્તાલીસમાં પાંચ ઉમેરીએ એટલે પચાસ પચાસમાં પાંચ ઉમેરીએ એટલે પંચાવન થાય ચાર નંબર અહીંયા ઓગણીસ વીસ ઓગણીસ અઢાર સત્તર અને સોળ અહીંયા ઓગણીસ આપણે શું કહેવાય એકનો આ બે અગિયાર બાર તેર એવી રીતે એમાં છે અંક તો વીસ પછી વીસ પહેલાં શું આવે ઓગણીસ વીસ પહેલાં ઓગણીસ બતાવે ઓગણીસ પહેલાં અઢાર આવી તો અઢાર પહેલાં શું આવે આઠ પહેલાં સત્તર વાર અઢાર પહેલાં સત્તર આવે સત્તર પહેલાં સોળ આવે તો સોળ સત્તર પછી આ લખી દેવાનું પછી કરવાનું સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ આમાં બાદ કરવાના છે વીસમાં એક ઓછો કરીએ તો બાદ કરીએ તો ઓગણીસ આવે ઓગણીસ પહેલાં અઢાર આવે અઢાર પહેલાં સત્તર આવે ને સત્તર પહેલાં સોળ આવે પછી આવું લખીને પછી આવી રીતે ગણ્યા સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ બરાબર ખબર પડી જશે પછી પાંચ નંબર ચાલીસ આડત્રીસ સત્રીસ આમાં ચાલીસમાંથી બે કાઢીએ કેટલા બાદ કરીએ ચાલીસમાંથી બે બાદ કરીએ તો આડત્રીસ આવે આડત્રીસમાં આડત્રીસમાં બે બાદ કરીએ તો સત્રીસ આવે તો સત્રીસમાંથી બે બાદ કરો તો ચોત્રીસ આવે ચોત્રીસમાંથી બે બાદ કરો તો બત્રીસ આવે આ જે આવી રીતે લખવાનું પછી ગણવાનું પછી આવી રીતે ગણવા જાઓ તો બે ઉમેરવાનું થાય બત્રીસમાં બે ઉમેરી દો ચોત્રીસ ચોત્રીસમાં બે ઉમેરી દો સત્રીસ સત્રીસમાં બે ઉમેરી દો આડત્રીસ આડત્રીસમાં બે ઉમેરી દો ચાલીસ આ સાઈડથી ગણો તો બા ઓછા કરવાના છે બે બાદ કરવાના છે એ જવાબ આવો આમાં બે કરવાના આમાં એક કરવાનો આમાં પાંચ ઓછા કરવાના આમાં દસ ઓછા કરવાના બરાબર અહીંયા સ નંબર ક ખ ગ ક ખ ગ પછી શું આવે ગ પછી ચ આવે ક પછી શું આવે તમે કક્કો તો આવતો હશે ક ખ ગ તો ક બે ક પછી બે ખ બે ગ ગ ગણપતિના પછી બે ક ઘનનું આવશે અને ચ ચકલીનું બરાબર આવી રીતે લખવાનું કક્કો આવે પછી સાત નંબર ક ખ
લખવા આવડે એવી જે લખવાનું આવડે છે ને તમને કક્કો ના આવડતો તો શીખી જવાનું તો ક ખ પછી ખ ખ ગ ગ ગ ગ ગ ખ ચ ખ ચ ચ સ બરોબર આવી રીતે લખવાનું પછી આઠ નંબર દિવસ રાત દિવસ રાત દિવસ રાત અને દિવસ આવી રીતે લખવાનું બરોબર ને ખબર પડી જાય ને કેવી રીતે આપણે લખવાનું પરીક્ષામાં વ્યવસ્થિત લખવાનું ભૂલ ના થાય તો હવે ભાગ ટાઈમ પૂરો થાય છે હવે ગણિત ગમત નિવટમાં હોમવર્ક લખવાનું છે તો હોમવર્ક આપણે પહેલાં જોઈ લઈએ શું લખવાનું છે હું તમને હોમવર્ક આપું છું હોમવર્કમાં શું લખવાનું એ બરોબર હોમવર્કમાં લખવાનું છે પ્રશ્ન ત્રણ બ ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો તો તમારે ડાયરેક્ટ ચિત્ર બિત્ર દોરવાનું નથી ચિત્ર દોરવાનું નથી ડાયરેક્ટ પ્રશ્નોના જવાબ લખવાના છે તો પ્રશ્નોના જવાબ આપ્યા છે એ બતાવું તમને કયા પ્રશ્નોના જવાબ તમને પહેલાં ચિત્ર બતાવી દો એટલે તમને ખબર પડે કે પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના ચિત્ર તમે જુઓ તો ખબર પડે ને એટલે પહેલાં ચિત્ર બતાવી દઉં છું બરાબર તો હવે એના જવાબ લખવાના છે જવાબ કયા લખવાના એ હું તમને બતાવું કે આ જવાબ લખવાના છે તો તમારે હોમવર્કમાં પ્રશ્ન જવાબ લખવાના છે એક પેકેટમાં કેટલા ચાલલા છે પછી બે નંબર ચાલલાના પેકેટ કેટલા છે પછી ત્રણ નંબર કુલ કેટલા ચાલલા છે બીજા નંબર અઠાવન ચાલલા હોય તો આવા કેટલા ચાલલા કેટલા પેકેટ બને અને કેટલા ચાલલા છૂટા પડે એ આ લખવાનું છે લેસનમાં પછી બે નંબર આ બે નંબર લાકડાની બારીવાળું પાડાની બહાર કેટલા લાકડા છૂટા પડ્યા તો આ એક બે ત્રણ ચાર આ જવાબ લખવાના છે તમારે ગણિત ગમતની નોટમાં બરાબર થોડી વાર વિડીયો ચાલુ રાખું છું એટલે તમે જવાબ તમે સહેલાઈથી લખી શકો બરાબર થોડી વાર વિડીયો ચાલુ રાખું છું એટલે તમે પ્રશ્નોના જવાબ લખી શકો બરાબર લખાઈ જાય પછી આ ત્રણ નંબરમાં લખવાનું છે એક બે ત્રણ અને ચાર આ ચાર પ્રશ્નોના જવાબ લખવાના છે પછી એ લખાઈ જાય પછી ચાર નંબરમાં એક બે ત્રણ ને ચાર આ ચાર પ્રશ્નોના જવાબ લખવાના છે તમારે બરાબર તો આવી રીતે પ્રશ્નોના જવાબ તમારે લખવાના મેં તમને શીખવાડ્યું એવી રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે આગળ બીજું હોમવર્કમાં લખવાનું છે તો આ તમારે હોમવર્કમાં લખવાનું પેટર્ન મુજબ પ્રશ્ન ત્રણ ક પેટર્ન મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો તો આ તમારે હોમવર્કમાં લખવાનું છે આટલું એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ને આઠ તો આટલું તમારે હોમવર્કમાં લખવાનું છે બરાબર તો આપણો અહીંયા ભાગ ટાઈમ પૂરો થાય છે આવજો વિદ્યાર્થી મિત્રો